નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા આશાબા. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત બરાબર, જેમાં ચેપ્ટર 5 આકાર અને ભાગ એટલે કે ડિઝાઇન બરાબર. દરેક વિદ્યાર્થીએ ગણિત ગમતની સ્વાધ્યાય પોતે કાઢવાની છે, જેમાં પેજ નંબર 5 હશે એટલે કે આ પેજ દરેક વિદ્યાર્થીએ કાઢવાનો રહેશે બરાબર. જાણો ગુરુ કાર્ય કરે એવું છે ને, એ તમારે જાતે કરવાનું હોય પણ હું તમને અહીંયા સમજાવી દઉં છું અને મારી સાથે સાથે તમારે પણ લખવાનું રહેશે બરાબર, જેથી તમારે ભૂલ ન થાય. પછી આપણે સ્વાધ્યાય પોથીમાં લખીને તમારે એકવાર રફ નોટમાં પણ લખવાનું રહેશે. શું છે એમાં સૂચના? નીચેની આકૃતિની કિનારી એટલે કે ધારની સંખ્યા ગણો. આ બધી છે એ શું છે? કિનારી છે. કુલ કેટલી થાય એ સંખ્યા ગણીને આ કિનારી છે ને બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં આપણે લખવાની રહેશે. તો ચલો આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આ બધી જેટલી લાઈન છે ને એ બધી શું છે? કિનારી છે બરાબર. એ બધી ગણવાની. તો કુલ કેટલી થઈ? તો કે 12. તો પહેલામાં લખો 12. દરેક વિદ્યાર્થી આ પેજ પર મારી સાથે લખવાનું રહેશે. હું લખું પછી તમારે પણ જોઈને લખવાનું થશે. હવે આ બીજું જોઈએ, એમાં કેટલી કિનારી છે? 1 2 3 4 5 અને 6. તો હવે આમાં આપણે લખીએ 6. ત્યાર પછી ત્રીજું, કેટલી કિનારી છે? 1 2 પેલા સામ સામેને પણ લખવાનું એટલે ગોટાળા ન થાય. 1 અને 2 ગઈ, ત્યાર પછી 3 અને 4. ત્રીજામાં લખું 4. ત્યાર પછી ચોથામાં જોઈએ આપણે 1 2 3 4 5 6 7 અને 8. તો ચોથામાં આપણે લખીએ 8. ન ખ્યાલ આવે તો 2 વાર ગણવાનું જેથી તમારે ગણતરીમાં ભૂલ ના થાય. ત્યાર પછી આપણે પાંચમું જોઈએ 1 2 3 4 5 અને 6. તો આપણે પાંચમામાં લખીએ 6. ત્યાર પછી હવે આપણે છઠ્ઠું જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો હવે આપણે છઠ્ઠામાં લખીશું 12 બરાબર. ત્યાર પછી હવે આપણે જોઈએ 7, એમાં કેટલી કિનારી છે? તો કે 1 2 3 અને 4. સામ સામેની હોય એમ પેલા ગણી નાખવાની બરાબર. તો 7માં લખીએ આપણે 4. ત્યાર પછી 8માં આપણે જોઈએ 1 2 3 4 5 6 અને 7. તો આપણે 8માં લખીએ 7. ત્યાર પછી 9 બરાબર, એમાં કેટલી કિનારી છે આપણે ગણી 1 2 3 4 અને 5. તો 9માં આપણે લખીશું 5. હવે છેલ્લું આપણે 10મું જોઈએ 1 2 3 4 5 6 7 અને 8. તો 10માં લખીએ આપણે 8. તો વિદ્યાર્થી મિત્રો, આ પેજ નંબર 85 પરની જે કિનારીની સંખ્યા લખવાની હતી તમારે આમાંથી જોઈને સરસ અક્ષરે આ પેજ પર લખવાની છે. તો અહીંયા આપણે 85 પેજ પૂર્ણ થઈ છે. હવે આપણે જોઈએ 86 પેજ પર. અલગ પડતા આકાર પર ચોકડી કરો. હવે આ બધા આકારો છે એમાંથી આખી લાઈનમાંથી જોવાનું, જે આકાર અલગ હોય ને એના પર શું કરવાનું છે? ચોકડી એટલે કે કોટાની નિશાની બરાબર, નોકની નિશાની જેને આપણે કહીએ છીએ. જો આ લાઈનિંગ વાળું છે, આમાં પણ લાઈનિંગ છે, આમાં પણ લાઈનિંગ છે, આમાં લાઈનિંગ છે, તો કે ના આમાં છે વર્તુળ. તો આ ચિત્ર પર તમે આ રીતના નિશાની કરો ચોકડીની, આમાં પણ લાઈનિંગ છે ને એટલે એમાં નિશાની કરવાની નહીં. ત્યાર પછી આમાં વળાંક લીટી આવે છે, તો કે હા આમાં પણ સીધી લીટી અને વળાંક આવે છે બરાબર. આમાં પણ સીધી લીટી આવે છે, તો કે હા. વળાંક આવે છે, તો કે ના. આમાં વળાંક અને સીધી લીટી આવે છે, તો કે હા. આમાં સીધી લીટી ને વળાંક આવે છે.
चेप्टर 5 ભાત અને પેટર્ન પૂર્ણ થાય છે તો દરેક વિદ્યાર્થી